ભગવાનના દીવ ધ્વનિના દિવસનું આરોપ કરીને આજ જ છે એમ કહેવામાં આવે ને. શ્રાવણ ઉદેકમ ભગવાનને કેવળ જ્ઞાન, મહાવીર પરમાત્માને તો વૈશાખ શુદ્ધ શમનું થયું. વૈશાખ શુદ્ધ શમ પણ 66 દિવસ સુધી દીવ ધ્વનિ બંધ રહી, વાણી ન નીકળી. કથનમાં એમ આવે વ્યવહાર કહેવામાં કે ગણધરની યુગ ભાઈ નહોતી એમ નિમિત્તથી કથન છે, બાકી વાણીનો યુગ જ સુધી નીકળવાનો નહોતો. એ રાજગીરીના વિપુલાચલ પર્વત ઉપર ભગવાનની વાણી 66 દિવસ પછી કેવળ જ્ઞાન થયા ને વખત થયો. વાણી આ શ્રાવણ એકમમાં નીકળી અહીં શ્લોક સામા ધવળ છે, ધવળ છે. શ્રાવણ કૃષ્ણ પ્રતિપદા કે દિન આ શ્રાવણ એકમ જ કહેવાય શાસ્ત્રના હિસાબે. આ શ્રાવણ મહિનો બેઠો આજ શ્રાવણ વદ એકમ વદ પહેલી હોય શાસ્ત્રના હિસાબે, શુદ્ધ પછી હોય, કેમ કે શુદ્ધમાં પૂર્ણ આવે છે. પૂનમ, પૂનમ એટલે પૂરણ, અને અમાસ એટલે અધમાસ. અધમાસ, અમાસ એટલે અધમાસ, પૂર્ણમાં એટલે પૂનમ. એટલે પહેલેથી શરૂ થઈ અમાસ થી આ પૂનમકાલ પૂરો મહિનો થઈ ગયો. સાર પૂનમે પૂરો આજ વધે એકમ શરૂ થાય છે. શ્રાવણ કૃષ્ણ પ્રતિમા, કૃષ્ણ એટલે ઊંડા દિન, રુદ્ર મુહૂર્ત મેં મુહૂર્ત નો કામ હોય શાસ્ત્ર પ્રમાણે. સૂર્ય કા શુભ ઉદય હોને પર અભિચિત નક્ષત્ર કે પ્રથમ યુગ મેં, જબ યુગ કી આદિ હોઈ, યુગ ની શરૂઆત થઈ, તભી તીર્થ કી ઉત્પત્તિ સમજના. ભગવાનની વાણી નીકળી એ વખતે, એ વખતે ગંધર્વની હાજરી હતી. ગૌતમ સ્વામી એમણે સાંભળ્યું અને એકદમ ચાર જ્ઞાનને 14 પૂર્વ પ્રગટ કર્યું. એ પણ આજનો દિવસ છે. અંતર્મુહૂર્તમાં જેણે 12 અંગને 14 પૂર્વની ક્રમે રચના કરી, ભલે 12 અંગ 14 પણ કઈ એક સમયમાં તો થતી નથી ને, એટલે ક્રમે રચના કરી એવું શબ્દ પડ્યો છો બીજે ક્યાંક છે, ક્રમે રચના કરી આમાં થયા કરો સમજાણો. એક અંતર મુહૂર્તની અંદર 12 અંગ ને 14 પૂર્વની રચના. ત્યારે પહેલા ગંધર્વનો જોગ નહોતો એવો પ્રશ્ન પૂછ્યો છે. ક્રમ ઘણું કરી એમાં આવશે, ક્રમ શબ્દ પીડ્યો. ક્યાં પ્રશ્ન છે જેવો શબ્દોની શૈલી હોય કથનની પદ્ધતિ એમ આવે એવું શું કહ્યું. કેવળ જ્ઞાન કી ઉત્પત્તિ કે અનંતર 66 દિન તક દીવ ધ્વનિ કી પ્રવૃત્તિ ક્યુ ના હોય એવો પ્રશ્ન કર્યો છે અંદર વીરચંદ સ્વામી માં. અંદર ભગવાનને કેવળ જ્ઞાન વૈશાખ શુદ્ધ સમય થયું અને 66 દિવસ સુધી વાણી ન નીકળી, ત્યારે પ્રશ્ન થયો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ કે અનંતર 66 દિન તક દીવ કેવું નીકળી કે ગણધર ન હોને છે, ઉતને દિન તક દીવ ધ્વનિ કી પ્રવૃત્તિ નહીં હોય. એ નિમિત્તથી કથન છે, વાણીનો યોગ જ નહોતો. હવે કહે છે જુઓ અહીંથી કહે છે, સ્વધર્મ ઇન્દ્ર ને કેવ જ્ઞાન કે પ્રાપ્ત હોને કે સમય ગંધર કો ક્યો નહીં ઉપસ્થિત ક્યા પ્રશ્ન. વિતરણ સ્વામી પ્રશ્ન લગાયા હે અંદર પાઠ નો નકા હે છે ને. સોમિંદેણમ તખણી છે ગણિંદુ કિન્ન થોઈ ધોઈ દો, જોઈ દો કે કેમ ન લાગ્યા. જો ભગવાનની વાણી 66 દિવસે નીકળી અને ગંધર આવ્યા ત્યારે નીકળી, તો પછી ગંધરને એ વખતે કેમ ન લાવ્યા, પહેલા કેમ ગંધરને ન લાવ્યા ઇન્દ્ર, એવો પ્રશ્ન થયો. ત્યારે કે સમાધાન નહીં એમ નથી સાંભળ, ક્યોકે કાલ લબ્ધી કે વિના સ્વધર્મ ઇન્દ્ર ગંધર કો ઉપસ્થિત કરને અસમર્થ થા. કાલ લબ્ધિએ વિના અસહે જ દેવિંદ સ તદ ઢોયણમ અસત્ય અભાવાદો,
એની કાળ એની યોગતા ની પર્યાય પાકવાની હોય ત્યારે એને આવે, ત્યારે એ વાણીનું નિમિત્ત હોય. એની લબ્ધિ કાળ લબ્ધિ એની સમય સમયની ગંધર્વની પર્યાયને પણ જે સમયની પ્રાપ્તિ થવાની હોય છે એવો કાળ લબ્ધિ થાય ત્યારે એને વાણીનો જોગ. ત્યારે ઇન્દ્રને લાવવાનો વિચાર આવ્યો. શું છે જો સમજાવું કઈ, એવા ગંધર્વ આવ્યા અને વાણી નીકળી આની કાલબ્ધિ પાકી છે. એ કાલબ્ધિનો અર્થ એ કે અંદર એ સમયની યોગ્યતા છે, સમયની પર્યાયમાં ભગવાનની વાણી અંતરમાં પુરુષાર્થમાં અંદર જયા છે. અંતર આનંદમાં પૂર્ણાનંદ ભગવાન આત્માના મહિમામાં અંતર ઉતર્યા. ચાર જ્ઞાન ને ચૌદ પૂર્વ ને બાર અંક જેને કર્મ શબ્દ પીડ્યો છે ત્યાં કહો ક્રમે રચી છું ત્યાં સમજે હે દવમાં દવમાં ક્યાં પાસઠ પાને ક્યાં છે કરું કીધું જો હા જો આમાં છે, આમાં છે પાસઠ પાને એ છે કે અનંતર ભાવ સ્વરૂપ પર્યાય છે પરિણીત ઇન્દ્રભૂતિને બાર અંગને ચૌદ પર્વરૂપ ગ્રંથો કી એકી મૂર્ત મે ક્રમશે રચના કી. ભગવાનની વાણી નીકળી અંદર યોગતા હતી એકદમ બાર અંગને ચૌદ પૂરો અંતર મૂર્તમાં રચના કરી એટલી તાકાત પોતાને કારણે છે. નહીં તો વાણી તો ભગવાનની બધાને માટે નીકળતી, વાણી તો એકારી ધોધ નીકળ્યો એની એ લાયકાત પ્રમાણે એની પર્યાય પ્રગટી. બીજા કેટલાક તો ઠોઠિયા અંદર નથી આવતો આવે છે નહીં કોણ બોલો પારસનાથ ભગવાનનું મશ્કરી મશ્કરી સાધુ એ બેઠો હતો અંદર કે આ મને ગંગર પદ મળશે જેને ક્યાં તો હું તમને મળ્યું મને ગંગર પદ મળશે પહેલે દિન બેઠો તો પણ જ્યાં વાણી નીકળી ત્યાં એને ન મળ્યું ત્યાં તો ન બોલ્યો બહાર નીકળ્યો સભા બહાર કે ભગવાન સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ હોય તો હું પહેલાનો જૂનો માણસ ગંધર્વ ને યુગ મને ગંધર્વ પદ કેમ ન આપે. હા પારસનાથ મુનિ હતા જો આ લાઈન છે એની લાયકાત નહોતી છતાં એને એમ કે સર્વજ્ઞ ભગવાન નહીં સર્વજ્ઞ નથી ત્રણકાળ એને જ્ઞાન નથી જ્ઞાન હોય તો મને યુગ કેમ પાત્ર ન ગણે. આમાંથી કોનું ગણવું આમાં પોતાની લાયકાત છે પહેલેથી લાખ વર્ષથી બેઠો શું છે જેની સમયની પોતાની પાત્રતા છે એને એ પદ કંઈ કોઈનું આચું અપાય છે એ યોગતા જ લઈને આવેલ સહજપણે લબ્ધિ છે ને સૂક્ષ્મ લબ્ધિ આવે છે સૂક્ષ્મ લબ્ધિના બોલો આવે છે. સૂક્ષ્મ લબ્ધિની યોગતા એની પોતાની છે એ પરથી શું પ્રાપ્ત થાય છે આચાર પદને જે બહારથી આપે એવી વસ્તુ નથી શાસ્ત્રમાં. એવો સૂક્ષ્મ આચાર પદવીનો લઈને જ એવો ઉગાડ લઈને આવ્યો હોય એથી એને સૂક્ષ્મ ભાવમાં પદવીને ગણી છે બધાને આચાર પદવી એવા નામ સૂક્ષ્મ છે ને ભાવ તત્વ સૂત્રમાં એ જાતની અંદર પાત્રતા લબ્ધની પ્રાપ્ત થઈને આવ્યા છે યોગતા એને એ જાતની પ્રાપ્ત મળે છે. ભગવાનની વાણી પણ એ સમય નીકળવાની જ હતી એના પુણ્યનો યોગ ગંધર્વનો અને વાણી અને બધાને સાંભળવાનો યોગ હતો તે વખતે ગંધર્વને અંતર્મુખમાં પ્રવૃત્તિ ચાર જ્ઞાન છે રચના પણ અંતર્મુખમાં કરી એ તો પોતાની તાકાત એ દિવસ આજનો ગણવામાં આવ્યો. ભગવાનની ધ્વનિ નીકળી ગંધર્વ પદ આજ થયું તીર્થ આજ થપાણું કારણ કે તીર્થમાં મૂકે તો ગંધર્વ છે સમજાણું. અને આ ચાર જ્ઞાન ચૌદ પૂર્વની રચના પણ આજ કરી ચાર જ્ઞાન ચૌદ પૂર્વ અને બાર અંગની ઉત્પત્તિ પણ ગંધર્વને આજ જ થઈ એવો આ દિવસ મોટો એને શાસનનો દિવસ ગણવામાં દીવ ધ્વનિનો દિવસ ગણવામાં સમજાય છે. એ શ્વેતાંબરમાં એ વાત નથી એ તો એમ કહે છે કે દીવ ધ્વનિ નીકળી ખરી પણ પુરુષો નહોતા ધર્મના પામનારા એવા મનુષ્યો નહોતા માટે એ વાત સાચી છે નહીં એમ હોઈ શકે નહીં. કેમ કે ભગવાન ગંધ તીર્થંકરે જયારે તીર્થંકર પણ પ્રાપ્ત થયું ત્યારે એના વિકલ્પમાં એમ હતું કે ધર્મની વૃદ્ધિ અથવા પુષ્ટિ થાવ પૂરણ
तो ये विकल्प में बंद एवो पीड़ियो की वाणी निकले न धर्म ना पामना न हो बने नहीं तरण का वस्तु की स्थिति है समझाण का कचड़ी मचड़ी ने फेरफार के वाणी निकले ने धर्म पामनारा न होते जयरे बांधू तो तीर्थंग चारे तो विकल्प हो पूर्णानंद प्राप्ति करो साधक है संयम ज्ञान चारित्रा पूर्ण थाओ पूर्ण थाओ ए वक्त नो विकल्प एना पुनबंधन थाय वाणी निकले अने धर्म पामनारा ये न हो कोई भी बनी सके समझाणु का वस्तु की स्थिति आई है ए वक्त वाणी निकली ने गंदर था एम वस्तु गंदर होया धर्म पाने चिंदाचार्य जेवा कहू पांचमी गाथा में समझाणु हूँ एकम व्यतम दायेयम अपनो सहवेण हूँ मारा वैभव थी देखाड़ीश तो पहले तो देखाड़ीश तो कहू हूँ एकम व्यतम दायेयम अपनो सहवेण पी बीजू पद लीधु वही जदी दाहेज प्रमाणम ए बीजू पद लीधु वही पाछ देखाणु छू तो प्रमाण करजो निमित्त में उपादान थो एवा निकलशे जे सतनी श्रद्धा करनारा सामे निमित्त निमित्त संबंधित करी दीधो समझाणु कई पण करजो एटले करनारा निकलशे एम समझाणु कई जदी दाए बस एटलो प्रमाणम ए शब्द पर ने मैं कहते प्रमाण करजो प्रमाण करजो आवी वाणी आ स्थिति नो योग निकले छे तो आमे एवा योग जीव कोई भले थोड़ा एनो कई प्रश्न पण ए धर्म ने समझनारा अनुभव थी प्रमाण करनारा छे प्रमाण करजे यदि चुके छलन न थे तो व्याकरण संस्कृत आदि ना शब्दों में तने विशेष कोई सूक्ष्म होय अने तने ख्याल आवी जाए कि आमा फूले फेरफार शब्दों से त्यां ध्यान राखीश नहीं ध्यान त्यां न राखी अमे जे भाव कही तेना उपर ध्यान राखजे तो तू तारा स्वरूप ने प्राप्त करी सकीश वो समझाणु खाए आटली बात आज नहीं करू श्रावण एकम से आज दीव धन्य नो दिवस एक निकल